નમસ્કાર મિત્રો ભણતર અને ગણતરમાં તમારું સ્વાગત છે વિશેષ વ્યક્તિત્વની અંદર આજે મિત્રો ઓગણીસ ડિસેમ્બર એટલે કે આ વ્યક્તિને ભૂલી શકાય નહીં પૂરું નામ છે મિત્રો અલી ખાન ઉસ્માન ખાન બલુચ ઘણા લોકો બલોચ પણ લખે છે મિત્રો અને એ માન્ય છે કેમ કે એમનું આ નામ કદાચ કોઈને ખબર નથી પણ શૂન્ય પાલનપુરી ના નામથી એમને ઓળખાય છે મિત્રો અમદાવાદના લીલાપુરમાં એમનો જન્મ થાય છે મિત્રો અમદાવાદના લીલાપુરમાં એમનો જન્મ થાય છે એક મુસ્લિમ પરિવારમાં આ વ્યક્તિનો જન્મ થાય છે અને ગુજરાતી ભાષાને અને એમાંય ખાસ કરીને ગઝલો માટે જાણીતા કોઈ હોય ગુજરાતમાં તો એક અમૃત ઘાયલ અને બીજા શૂન્ય પાલનપુરી મિત્રો વિસ્તૃતમાં મારે વાત કરવી છે ઓગણીસો ને બાીસની અંદર ઓગણીસ તારીખે ડિસેમ્બર મહિનામાં શૂન્ય પાલનપુરીનો જન્મ અમદાવાદના લીલાપુરમાં થાય છે અને મિત્રો એ પછી એવું કહેવાય છે કે એમની ત્રણ એમના જ્યારે ત્રણ વર્ષના થયા ને ત્યારે એમના પિતાનું અવસાન થાય છે અને એમના પિતાના અવસાન પછી એમના મોસાળ બરાબર એમના મામાના ઘરે રહેવા જાય છે અને ત્યાં જૂનાગઢની અંદર ત્યાં પ્રાથમિક માધ્યમિક શિક્ષણ લે છે અને બહાઉદ્દીન કોલેજની અંદર પ્રવેશ મેળવે છે જૂનાગઢમાં અને આ કોલેજનો અભ્યાસ છે ને મિત્રો એ પૂરા નથી કરતા અને એવું કહેવાય છે કે પાઝોળ દરબાર પાઝોળ દરબારમાં સાયર રૂસવા સાયર રૂસવા કરીને છે આપણે એક બહુ મોટું નામ છે સાયર રૂસવાની મજલુમીના અંગત મંત્રી તરીકે જોડાય છે કોલેજ દરમિયાન જ કોલેજનો અભ્યાસ પછી પૂરો નથી કરતા પણ એ આમાં જોડાઈ જાય છે શાયર ઋસવા સાથે અને ત્યાં એવું કહેવાય છે સોળ વર્ષની ઉંમરે એમને ગઝલ લખવાની શરૂઆત કરે છે મિત્રો આ સોળ વર્ષની ઉંમરે બરાબર જ્યારે મૂંછનો દોરો ફૂટતો હોય મિત્રો ત્યારે એમને ગઝલ લખવાની શરૂઆત કરે છે મિત્રો અને ત્યાં આ પાજોર દરબારની અંદર શાયર ઋસવા સાથે ત્યાં એમના મિત્ર બરાબર અમૃત ઘાયલ અમૃત ઘાયલ છે ને મિત્રો એમને એમને શૂન્ય પાલનપુર એટલે કે અલી ખાન ઉસ્માન ખાન બલોચને શૂન્ય નામ આપે છે એમ કે તમે શૂન્યના નામે સર્જન કરો આ એ વખતે કેમ કે ગઝલ ગઝલમાં નામ જાણીતા છે મિત્રો એટલે શૂન્ય નામ એમને આપે છે અને ગઝલ રચવાનું એમને સૂચન આપે છે ત્યાં એમને પછી ગઝલ રચવાની શરૂઆત કરે છે અલી ખાન બલોચ સાહેબ અને મિત્રો બહાઉદ્દીન કોલેજમાં અભ્યાસ તો અધોર રહ્યા છે પણ છતાં શિક્ષક તરીકે એમને પાલનપુરમાં અમીરબાઈ મિડલ હાઈસ્કૂલમાં શિક્ષક તરીકે એમને સેવા આપી છે મિત્રો અને ગુજરાતી ગઝલ ગઝલકાર બરાબર આ ગુજરાતી ગઝલકાર તરીકે એમનું નામ આખા ગુજરાતમાં પ્રખ્યાત છે મિત્રો અને વાત એમની કરવી છે મારે ઉપનામની તો મિત્ર એમના ત્રણ ઉપનામ છે એક છે રૂમાની એક અજલ અને એક છે શૂન્ય આ ત્રણ નામ છે ને આ ત્રણ નામ સાથે એમને ગઝલો ગઝલો છે ને એમની રચના કરતા મિત્રો આમના ત્રણે ત્રણ શૂન્ય નામથી અજલ નામથી અને રૂમાની નામથી એ જ્યારે ગઝલના અંતે કોઈ એક ગઝલ પૂરી થાય એટલે અંતે શૂન્ય લખ્યું હોય કે રૂમાની લખ્યું હોય અજલ લખ્યો મિત્રો આ શૂન્ય પાલનપુરીની આ અમુક મારે રચના છે એ તમને કેવી છે મોસ્ટ ઓફ એમનો ગઝલ સંગ્રહ છે ને મિત્રો મોટે ભાગે શૂન્યના નામે જ છે એટલે કે શૂન્ય સર્જન શૂન્ય વિસર્જન શૂન્ય અવશેષ શૂન્ય દરબાર શૂન્ય સ્મૃતિ શૂન્ય સ્મારક અને એક આ અલગ પડે છે દાસ્તાને જિંદગી આ એમના ગઝલ સંગ્રહ છે મિત્રો અને મારે એમની એકાદ બે પંક્તિની વાત કરવાની છે ને એટલી અદ્ભુત ગઝલ છે મિત્રો કે પરિચય છે મંદિરમાં દેવો સાથે પરિચય છે મંદિરમાં દેવોને મારો બરાબર અને મસ્જિદમાં ખુદા ઓળખે છે આ કેટલી ઊંચી વાત છે કે પરિચય છે મંદિરમાં દેવોને મારો ને મસ્જિદમાં ખુદા ઓળખે છે આ એમની ગઝલ ખરેખર બહુ અદ્ભુત છે અને બીજી છે તબીબોને કહી દો કે માથું ના મારે તબીબોને કહી દે કે માથું ના મારે દરજ સાથે સીધો પરિચય છે મિત્રો આ એમની ગઝલ અમુક પંક્તિ છે મિત્રો અને સત્તર ત્રણ એટીન સેવનની અંદર મિત્રો એમનું અવસાન થાય છે પણ મિત્રો ઓગણીસો ને બાસઠમાં આ તો બધું ગુજરાતમાં રહીને કામ કર્યું છે પણ ઓગણીસો બાસઠમાં એમને મુંબઈ સમાચાર એટલે મુંબઈમાં જોડાય છે અને ત્યાં આજીવન આ એક સામાયિકની અંદર કાર્ય કરે છે મિત્રો આ એમનું વ્યવસાય તરીકે મુંબઈની મુંબઈ સમાચારમાં તેઓ ત્યાં જોડાય છે અને આજીવન આ જ કામ કરે છે અને જોડે જોડે ગઝલો રચવાનું પણ કાર્ય કરે છે મિત્રો ઓગણીસ બાર ઓગણીસો બાવીસ અને આપણે આ ચાલે છે બે હજારને એકવીસ મિત્રો નવ્વાણું વર્ષ નવ્વાણું જન્મ જયંતિ નવ્વાણું જન્મ જયંતિ છે મિત્રો શૂન્ય પાલનપુરીની અને આમના આ જે પણ શૂન્ય દરબાર શૂન્ય સ્મૃતિ શૂન્ય અવશેષ અને શૂન્ય વિસર્જન પ્રબ અને શૂન્યનો વૈભવ બરાબર આ છે શૂન્યનો વૈભવ કરીને જે એમની ગઝલ સંગ્રહ છે મિત્રો બરાબર એ ખૂબ પ્રચલિત થયો છે અને આજે નવ્વાણું મી જન્મજયંતિ છે મિત્રો આજે શૂન્ય પાલનપુરી સાહેબની નવ્વાણુંમી જન્મજયંતિ છે ત્યારે મારે આ ગઝલકાર એવા અદ્ભુત વ્યક્તિને મારા સતસત વંદન છે અને આજના વિડીયોને હું અહીં જ વિરામ આપું છું મિત્રો ખૂબ ખૂબ આભાર